गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। छेले आपणे चेप्टर नंबर 4 नी वात करता था कि लीनियर डिफरेंशियल इक्वेशन ऑफ हायर ऑर्डर। एमां आपणे मैं तमने लीनियर डिफरेंशियल इक्वेशन नी nth ऑर्डर नी डेफिनेशन मैं तमने लखावी थी, एनुं मैं तमने जनरल फॉर्म लखायुं हतुं के डी रेस टू एन वाई ना छेद में डी एक्स नी एन घात वत्ता पी वन डी रेस टू एन माइनस वन छेद में एक्स dx ની n માઇનસ 1 ઘાત એ રીતના આપતું આપતું પી એન વાય સુધી આપણે લખાયું હતું બરાબર x કરીને। એમાં આપણે જોયું હતું કે પી વન પી ટુ પી થ્રી આ બધા શું છે, તો એ બધા કોફિશિયન્ટ છે અને એ બધા આપણે કોન્સ્ટન્ટ લેવાના ની બધી ચર્ચા કરી હતી। પછી આપણે એના પછીનો નેક્સ્ટ આપણે એક થિયરમ જોયો હતો, થિયરમ આપણે અધૂરો હતો તો એ તમે તમારી ચોપડી કાઢો। તમે મેં તમને કાલે રકમ નહીં લખાયું હતું એ થિયરમમાં આપણે જોઈએ આપણે થોડુંક બાકી હતું। તો જો તમને રકમ શું હતી એવા, તો ઇફ વાય વન વાય ટુ વાય થ્રી અપ ટુ વાય એન આર એન લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન। ડિફરન્શિયલ ઇક્વેશન મેં તમને લખાયું હતું ઇચ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું ઇક્વેશન હતું। પછી ધેન સી વન વાય વન સી ટુ વાય ટુ અપ ટુ સી એન વાય એન ઇચ ઓલ્સો ઇટ્સ અ સોલ્યુશન વેર સી વન સી ટુ અપ ટુ સી એન આ બધા કેવા હતા, આર કોન્સ્ટન્ટ હતા। એટલે આપણે આમાં પ્રૂફ શું કરવાનું હતું કે વાય વન સી વન વાય વન સી ટુ વાય ટુ અપ ટુ સી એન વાય એન એ આપેલી આપણે જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું જે આપણે ઇક્વેશન હતું એ ઇક્વેશનમાં એનું સોલ્યુશન મળે છે એ આપણે પ્રૂફ કરવાનું હતું। એમાં આપણે થોડીક ચર્ચા કરી હતી કે એમાં આપણે લખ્યું હતું કે સપોઝ ઓફ ધ કોફિશિયન્ટ પી વન પી ટુ પી થ્રી આ બધા કોફિશિયન્ટ છે એ બધા કેવા આપણે ધાર્યા હતા કે એ બધા કોફિશિયન્ટ કેવા હતા, કોન્સ્ટન્ટ હતા। અને પછી આપણે વાય વન અને વાય ટુ ને આપણે વાય વન અને વાય ટુ ને સોલ્યુશન બતાવવાનું આપણે હતું। એમાં વાય વન વાય ટુ નું સોલ્યુશન આપણે ઇક્વેશન ટુ માં જે આપણે હતું એના ઉપરથી જ આપણે આવું સોલ્યુશન કંઈક લખ્યું હતું ડી રેસ ટુ એન વાય વાય ની જગ્યાએ શું લખ્યું હતું વાય વન ડી એક્સ ની એન ઘાત પછી આવી રીતના કંઈક હતું ડી રેસ ટુ એન માઇનસ વન વાય વન ડી એક્સ ની એન માઇનસ વન ઘાત પણ અહીંયા શું હતું પી વન વત્તા પી ટુ ડી રેસ ટુ એન માઇનસ ટુ વાય વન છેદમાં ડી એક્સ એન માઇનસ ટુ આવી રીતના હતું અને વત્તા પ્લસ એફ ટુ અપ ટુ એન પી એન વાય એન બરાબર શું હતું, બરાબર આપણે કીધું હતું ઝીરો કીધું હતું। એટલે આવી રીતના આપણે વાય વનનું લખ્યું હતું એને આપણે શું નામ આપ્યું હતું એ નામ આપ્યું હતું, આવી રીતના આપણે લખેલું હતું। પછી આપણે આમાં વાય વન ની જગ્યાએ પાછું શું મૂક્યું હતું વાય ટુ મૂક્યું હતું, કારણ કે આપણે વાય વન અને વાય ટુ માટે સોલ્યુશન મેળવવાનું હતું। એટલે પછી વાય ટુ બરાબર આપણે શું હતું ડી રે ટુ એન વાય વન જે દેખાય અહીંયા તમારે શું મૂકવાનું હતું વાય ટુ પી વન ડી રેસ ટુ એન માઇનસ વન વાય ટુ છેદમાં ડી રે ટુ એક્સ એન માઇનસ વન વત્તા પી ટુ ડી રેસ ટુ એન માઇનસ ટુ વાય વન ની જગ્યાએ વાય ટુ છેદમાં ડી એક્સ એન માઇનસ ટુ વધતા હતું હતું પછી આપણે હતું પી એન વાય ટુ બરાબર ઝીરો એને આપણે ઇક્વેશન બી કીધું હતું તમને ખબર હોય તો। આવી રીતના હાયરાર્કીની ચર્ચા કરી હતી। પછી મેં તમને કીધું હતું કે સી વન અને સી ટુ બે કેવા હતા આર્બિટરી કોન્સ્ટન્ટ, કારણ કે સી વન થી સી એન સુધી આર્બિટરી કોન્સ્ટન્ટ હજી આપણે થિયરમમાં જ આપણે આપ્યું હતું। અને આપણે પછી આપણે શું કર્યું હતું તો વાય ની જગ્યાએ સી વન વાય વન અને સી ટુ વાય ટુ આવી રીતના મૂકવાનું હતું જે આપણે મેન ઇક્વેશન જે આપણે આપ્યું હતું એના અંદર તમને ખબર હોય તો વાય ની જગ્યાએ સી વન વાય વન અને સી ટુ વાય ટુ આપણે સી વન વાય વન વત્તા સી ટુ વાય ટુ આપણે મૂકવાનું હતું અને આપણે એ મૂક્યું હતું। પછી બે ને શું કર્યા હતા વાય વન વાય ટુ વાળાના પદને અલગ એ કર્યા હતા। એટલે આપણે અહીંયા સુધી જોયું હતું કે રકમની અંદર આપણે જોયું હતું કે આખા પદની બરાબર આપણે આવી રીતના હતું, પછી આપણે આવી રીતના પણ કહ્યું હતું ડી એન સી વન વાય વન ડી રેસ ટુ એક્સ રેસ ટુ એન વત્તા પી વન ડી રેસ ટુ એન માઇનસ વન ડી એક્સ રેસ ટુ એન માઇનસ વન સી વન વાય વન વત્તા આપતું આપતું આવી રીતના કંઈક લખ્યું હતું કે પી એન વાય વન સી વન આટલું લખ્યું હતું। આ કેમાં લખ્યું હતું વાય વન સી વન મૂક્યું હતું પ્લસ અહીંયાથી આપણે હજી બાકી હતું
बराबर के आप लिखू तू के प्लस डी एस टू एन सी टू वाई टू पी आप शू मूकू तू आ रीतना आप लखेलू जतु के पी वन डी रेस टू एन माइनस वन डी एक्स रेस टू एन माइनस वन सी टू वाई टू वत्ता अप टू प्लस पी एन सी टू वाई टू अँ सी वन वाई वन पहला लखो कि पशी लखो कहीं फेर पड़े नहीं। हवे तमे आने अंदर तमे जो आपणे अगौ लखावेलो हतुं आ बधुं એટલે આ તમારે લખવાનું નથી, આપણે આ તમને લખાવેલું જ હતું અહીંયા સુધી, હવે જે તમને લખાવ્યું એ તમારે નેક્સ્ટ તમને જે લખવાનું બાકી હતું અહીંયાથી લખવાનું છે। તો હવે તમે જો તો આના અંદરથી સી વન કોમન નીકળે બધામાંથી, આની અંદરથી સી વન કોમન નીકળે છે અને આમાંથી શું કોમન નીકળે છે સી ટુ કોમન નીકળે, તો આમાંથી તમે સી વન કોમન કાઢો એટલે કાઉન્સની અંદરથી વધે લખવાનું શું વધે ટી રેસ ટુ એન વાય વન છેદમાં डी एक्स रेस टू एन वत्ता पी वन डी एन माइनस वन छेदमा डी एक्स एन माइनस वन अने अहीं वाई वन वत्ता अप टू पी वन पी एन वाई वन कारण के सी वन आपणे कॉमन काढी नाखो प्लस बीजामांथी शू कॉमन निकले आ बधामां जो सी टू कॉमन निकले आ बधानी अंदर तो सी टू में कॉमन काढ़ा एटले शू वधे डी रेस टू एन वाई टू छेद में डी एक्स एन घात वत्ता पी वन डी रेस टू एन माइनस वन वाई टू छेद में डी रेस टू एक्स माइनस वन वत्ता अप टू पी एन वाई टू। हवे तमे जो सी वन आज पद रही એ તમે આ એ લખો એ તમારું પદ થયું, તમે ખાલી જો તમે એ લખો એ તમારે પદ આ રહ્યું થયું, તો એનો મતલબ શું કે આપણે સી વન આ પદ બરાબર શું છે એ તમને એ અને બી ઉપરથી જુઓ તો આ પદ બરાબર ઝીરો છે એટલે આના બરાબર ઝીરો થઈ જાય પ્લસ સી ટુ। હવે આ પદ તમને દેખાય તમારું બી થયો, બી છે તમારે જે તમને અગાઉ મેં લખાવેલું હતું એ એટલે આઈ ઝીરો થાય એટલે આખા પદ બરાબર શું થાય અહીંયા લખવાનું કે ફ્રોમ ઇક્વેશન એ એન્ડ બી, કારણ કે આ આપણે કેના ઉપરથી લખ્યું ફ્રોમ ઇક્વેશન એ અને બી પરથી, એ બરાબર અહીંયા ઝીરો છે અને આ ઇક્વેશનમાં આપણે અહીંયા ઝીરો છે એટલે હવે સી વન સી ટુ બરાબર જવાબ શું હોય ઝીરો, માટે આ ઇક્વેશન બરાબર ઝીરો આવ્યો એટલે આ એનું સોલ્યુશન છે। ફરી ખબર સોલ્યુશન ક્યારે થાય જ્યારે એના બરાબર ઝીરો આવે ત્યારે સોલ્યુશન થાય। હવે આ જ વસ્તુ આના માટે પ્રૂફ થઈ સી વન સી ટુ એટલે કે વાય વન વાય ટુ માટે આ જ વસ્તુ પ્રૂફ થઈ, તો તમે વાય થ્રી માટે પણ આ વસ્તુ પ્રૂફ કરી શકો આવી જ રીતે, વાય ફોર માટે પણ આ જ વસ્તુ તમે પ્રૂફ કરી શકો આવી જ રીતે, એવી રીતે છેદ વાય એન સી એન લગી તમે આ જ વસ્તુ આ જ રીતે પ્રૂફ કરી શકો। એટલે આપણે આ લખશું કે ઈ ફોલો ધ ઇટ્સ ફોલો ધ ઇક્વેશન ઇઝ ફોલો ધ ઇક્વેશન આપણે જે આપણે લખ્યું હતું વાય બરાબર સી વન વાય વન વત્તા સી ટુ વાય ટુ, આ ઇક્વેશનને તમે લંબાવીને તમે પ્રૂફ કરી શકો ઇઝ ઓલ્સો સોલ્યુશન ઓફ ઇક્વેશન ટુ। એટલે આ ઇક્વેશનને તમે હજી આ રીતના લંબાવી શકી સી થ્રી સી ફોર, એટલે કે આપણે કેના માટે ખાલી સોલ્યુશન મેળવ્યું હતું બે જ માટે સી વન વાય વન અને સી ટુ વાય ટુ માટે, અને એવી રીતે તમે સી થ્રી વાય થ્રી સી ફોર વાય ફોર માટે આવી રીતના તમે લંબાઈને મોકલો એટલે એનું સોલ્યુશન આવી રીતે તમને ઝીરો મળે, એટલા માટે આપણે શું થઈ ગયું આ થિયરમ હેન્સ પ્રૂફ, કે જે આપણે પ્રૂફ કરવાનું હતું એ પૂરું થઈ ગયું, એટલે માટે કે જે આપણે શું આપણે જોવાનું હતું કે આ બધા એના સોલ્યુશન છે કે નહીં એ પ્રૂફ કરવાનું હતું ક્યાં, તો જે મેં તમને કીધું હતી સી વન વાય વન વત્તા સી ટુ વાય ટુ વત્તા સી થ્રી વાય થ્રી એ બધા માટે પ્રૂફ કરવાનું, એટલે આપણે આ બે માટે પ્રૂફ કરી દીધું એટલે બાકીના છેદ સી એન વાય એન સુધી આવી જ રીતે તમે પ્રૂફ કરી શકો છો, એટલે કે એ બે માટે સોલ્યુશન થાય છે એટલા માટે આના માટે પણ
સોલ્યુશન થાય છે માટે હેન્સ પ્રૂફ કે જી આપણે હતું એવી જ રીતે હેન્સ પ્રૂફ કે ક્યુ સોલ્યુશન છે સી વન વાય વન વત્તા સી ટુ વાય ટુ વત્તા અપ ટુ એન સી એન વાય એન માટે આ ઇક્વેશન પ્રૂફ થાય છે. રેડી? તો આને આપણે ઇક્વેશન સી કહી દઈએ, એટલે કે આને જે ત્રીજી ઇક્વેશન હતી એટલે આ બધા માટે આ ઇક્વેશનનું સોલ્યુશન થાય છે, એટલા માટે આ ઇક્વેશન લિનિયર ઇન્ડિપેન્ડન્ટ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં એન્થ ઓર્ડરમાં આ ઇક્વેશન આપણે પ્રૂફ થાય છે. રેડી? પડી ખબર? આવી રીતે તમારે થિયરમ તમારે પ્રૂફ કરવાનો થાય. સાવ સહેલી અને સિમ્પલ રીત છે. ચાલો લખી નાખો. આટલું અહીંયા સુધી મેં તમને લખાયું હતું, પછી તમારે લખવાનું બાકી હતું અને કઈ રીતે આપણે કર્યું એ તમને ખબર પડે. ચાલો લખી નાખો. ચાલો આપણે આગળ ચર્ચા કરીશું. આગળ હવે આપણે કયો છે સરસ મજાનો ટોપિક? જોશું આગળનો ટોપિક. આગળનો ટોપિક આવે છે પર્ટિક્યુલર સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ એન્થ ઓર્ડર. પર્ટિક્યુલર સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ એટલે કે પર્ટિક્યુલર પોતાનું સોલ્યુશન આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં જોશું. તો એમાં આપણે પહેલા જ આપણે જનરલ ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મ પહેલાં આપણે લઈશું. તો જનરલ ડિફરન્શિયલ ઇક્વેશન તમને ખબર જ છે જનરલ ડિફરન્શિયલ ઇક્વેશનનું શું છે. જનરલ આપણે જનરલ ફોર્મ ઓફ ધ લિનિયર, આને હું ટૂંકમાં લખી નાખું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તો જનરલ ફોર્મ ઓફ ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ ફોર્મ ઓફ
nth ઓર્ડર માટે તમને ખબર છે કે શું છે તો મેં તમને અગાઉ લખાવેલું છે તો શું હતું કે d રેસ ટુ n y એટલે આ સોલ્યુશન તમારે આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું આ ઇક્વેશન તમારે બધામાં આવશે જ કે d રેસ ટુ n y છેદમાં dx ની n ઘાત પ્લસ p1 d રેસ ટુ n માઇનસ 1 y છેદમાં dx ની n માઇનસ 1 ઘાત વત્તા p2 d રેસ ટુ n માઇનસ 2 y છેદમાં d રેસ ટુ n માઇનસ 2 પ્લસ અપ ટુ pn y બરાબર x. હવે તમને ખબર છે x જ્યાં કેવો છે x કયો આપણે કોન્સ્ટન્ટ આપણે લીધેલો હતો તો કરસ્પોન્ડિંગ કરી ધ કરસ્પોન્ડિંગ ઇક્વેશન 1 ઇઝ ધ કરસ્પોન્ડિંગ ઇન ઇક્વેશન 1 એટલે કે આપણે x ની જગ્યાએ શું લખશું 0 જ લખવાનો છે બીજું કંઈ કરવાનું નથી એટલે કરસ્પોન્ડિંગ ઇક્વેશન તમને ખબર જ છે હવે આને હું લખતો નથી ડાયરેક્ટ ટૂંકમાં લંબાવી અને y બરાબર 0 હવે શું કરવાનું તો મારે જે અગાઉ મેં જોયેલું હતું કે અગાઉ મેં શું સાબિત કર્યું હતું y1 y2 માટે સાબિત કર્યું હતું તો સપોઝ જે આપણે અગાઉ જે વસ્તુ આપણે લખી હતી તેના માટે y માટે શું લખ્યું હતું કે y1 c1 y1 વત્તા c2 y2 વત્તા અપ ટુ n પ્લસ cn yn માટે આ જ વસ્તુ આપણે આગળના પ્રૂફ કરી હતી હવે ઇટ કમ્પલસરી ઓફ ઇક્વેશન 2 અને આ ઇક્વેશનમાં એટલે કે આપણે જે આ ઇક્વેશનને આપણે 2 કહી દઈ એટલે આપણે બીજી ઇક્વેશનની અંદર આપણે પુટિંગ તો વેલ્યુ કઈ વેલ્યુ તો y ની જગ્યાએ u વેલ્યુ ઇન ઇક્વેશન 2 એટલે કે ઇક્વેશન 2 ની અંદર y ની જગ્યાએ u મૂકીને આપણે એને ઇક્વેશન લખીશું તો y ની જગ્યાએ u મૂકીને તમને ખબર છે આ ઇક્વેશનમાં y ની જગ્યાએ u મૂકો તો શું થાય તો d રેસ ટુ n y ની જગ્યાએ u અને dx ની n ઘાત વત્તા p1 d રેસ ટુ n માઇનસ 1 y ની જગ્યાએ u અને છેદમાં dx ની n માઇનસ 1 ઘાત વત્તા અપ ટુ તમે p2 કરીને તમે લખો તો તમે લખી શકો છો તમને ખબર એ જ આવે અને પ્લસ pn un કારણ કે y ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે u મૂકવાનું છે એટલે અહીંયા x અને ઇક્વેશન 3 કહી દઉં હવે તો હવે આપણે જોયું કે ઇક્વેશનમાં આપણે u ની જગ્યાએ 3 મૂકો હવે સપોઝ આપણે y ની જગ્યાએ v મૂકી ઇન ઇક્વેશન 1 ની અંદર આપણે y ની જગ્યાએ મૂકી કેમ તો કારણ કે સોલ્યુશન ઓફ ઇક્વેશન 1 વિધાઉટ આર્બિટરી કોન્સ્ટન્ટ ઇક્વેશન 1 વિધાઉટ આર્બિટરી આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ ને લીધા વગર એટલે કે આ ઇક્વેશન માં આર્બિટરી કોન્સ્ટન્ટ નો ઉપયોગ કર્યા વગર આપણે ઇક્વેશન 1 ની અંદર આની કિંમત મૂકીશું કેના અંદર ઇક્વેશન 1 ની અંદર આની કિંમત આપણે ઇક્વેશન 2 ની અંદર મૂકી હતા અને હવે આની કિંમત y બરાબર v કેના અંદર મૂકશું ઇક્વેશન 1 ની અંદર વિધાઉટ આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ નો ઉપયોગ કર્યા વગર એટલે કે આ બેઠે બેઠી અંદર આપણે મૂકીશું d રેસ ટુ n v છેદમાં dx ની n ઘાત વત્તા p1 d રેસ ટુ n માઇનસ 1 y ની જગ્યાએ v છેદમાં d રેસ ટુ x ની n માઇનસ 1 ઘાત પ્લસ અપ ટુ pn y ની જગ્યાએ v બરાબર શું છે x અને ઇક્વેશન 4 કહેજો હવે શું કરવાનું તો ઇક્વેશન 3 અને 4 નો હું સરવાળો કરીશ એટલે નાવ
ત્રણ અને ચાર નો સરવાળો કરું એટલે શું થાય તમને ખબર છે, ડી રેસ ટુ એન, આ બે માંથી આ બે નો સરવાળો કરું એટલે આ બે માંથી જે કોમન નીકળતો હું કાઢી નાખું, આ બે સરવાળો કરું એટલે ડી રેસ ટુ એન, ડી એક્સ ની એન ઘાત કોમન નીકળે આ બે માં મારે, એટલે શું થાય યુ વત્તા વી વત્તા પી વન ડી એન માઇનસ વન છેદમાં ડી એક્સ ની એન માઇનસ વન ઘાત કૌંસમાં યુ વત્તા વી, એટલે કે બે નું સરવાળો વત્તા અપ ટુ એન પી એન યુ પ્લસ વી, એટલે આવી રીતના આપણે આ વસ્તુ આપણે કરી. હવે શું કરવાનું, હવે હું કાઉન્ટ છૂટો પાડી દઉં એટલે એને પોતે પોતાની વસ્તુ આપી દઉં, હવે કાઉન્ટ છૂટો પાડી દે એટલે શું થાય, તો કાઉન્ટ છૂટો પાડી દઉં એટલે આ ડી રેસ ટુ એન તો આને યુ વન આપી દઉં છેદમાં ડી એક્સ ની એન ઘાત વત્તા ડી રેસ ટુ એન અહીંયા વી, અહીંયા યુ છે એટલે વાય માં યુ માં ખાસ આપણે ધ્યાન રાખશું, વત્તા પી વન આને લાગે બે ને લાગે એટલે ડી રેસ ટુ એન માઇનસ વન યુ છેદમાં ડી એક્સ ની એન માઇનસ વન ઘાત વત્તા ડી રેસ ટુ એન માઇનસ વન વી છેદમાં ડી રેસ ટુ એક્સ ની એન માઇનસ વન ઘાત વત્તા આપતું શું થાય પી એન યુ વત્તા પી એન વી. હવે શું કરું, હું એન વાળા પદ યુ વાળા પદ ને ભેગા કરી લઉં અને વી વાળા પદ ને ભેગા કરી લઉં એટલે મારે શું થાય આવી રીતના થાય યુ છેદમાં ડી એક્સ ની એન ઘાત વત્તા આ પદ ને પાછું લઈ લઉં પી વન ડી એન માઇનસ વન યુ છેદમાં ડી એક્સ ની એન માઇનસ વન ઘાત વત્તા આપતું આપતું પ્લસ પી એન યુ. હવે એ પદ ને ભેગા કરી લીધા, હવે હું યુ વાળા પદ ને મેં આમાં ભેગા કરી લીધા, હવે શું કરું વી વાળા પદ ને ભેગા કરી લઉં ડી રેસ ટુ એન વી છેદમાં ડી એક્સ ની એન ઘાત વત્તા ડી રેસ ટુ એન માઇનસ વન વી છેદમાં ડી એક્સ ની એન ઘાત પ્લસ અપ ટુ એન પી એન વી. જો હવે આમાં મેં શું કર્યું, ફરી વાર એકવાર હું કહી દઉં, તો સૌથી પહેલા આપણે લીનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ એન્થ ઓર્ડરનું મેં જનરલ ઇક્વેશન લખ્યું, એની અંદર મેં એક્સ કોરસ્પોન્ડિંગ કહ્યું એટલે એક્સની જગ્યાએ ઝીરો. પછી શું કર્યું, સપોઝ વાય બરાબર જે મેં આપણે આ આગળના થિયરમમાં પ્રૂફ કર્યું હતું એ મેં લીધું, અને પછીના આપણે ઇક્વેશન પહેલા ઇક્વેશનમાં મેં આ ઇક્વેશનમાં શું કર્યું તો વાયની જગ્યાએ યુ મૂક્યા, કારણ કે મારે સોલ્યુશન જોઈએ એટલે વાયની જગ્યાએ મેં શું કર્યું યુ મૂક્યા. પછી સપોઝ વાય ની જગ્યાએ વી મૂક્યા, કયા ઇક્વેશનમાં વિધાઉટ એની આર્બિટરી કોન્સ્ટન્ટ, એટલે કે મારે આ ઇક્વેશનમાં મૂકવાના નથી, વિધાઉટ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ કાયદા વગર મારે ડાયરેક્ટ આના અંદર મેં મૂક્યા, એને ઇક્વેશન ત્રણ કહી દીધું હતું ને જેમાં મેં વાય બરાબર યુ મૂક્યું એને ઇક્વેશન ત્રણ કીધું, જેમાં મેં વાય બરાબર વી મૂક્યા એને ઇક્વેશન ચાર કીધું. પછી શું કર્યું, મેં આવી રીતના ઇક્વેશન ત્રણ અને ચાર લખ્યા. હવે ઈ બીને મેં શું કર્યા, અહીંયા મેં શું કર્યું તો છૂટા પાડ્યા, એટલે કે આ યુ ને વી આને લાગે અને આને લાગે, એટલે કે પછી આ મેં જે આખું પદ જીવ્યું આને લાગે ને આને લાગે મેં છૂટા પાડ્યા. પછી યુ યુ વાળા પદને મેં ભેગા કર્યા અને વી વી વાળા પદને ભેગા કર્યા. હવે તમને ખબર હૈ આ પદ રહ્યું તો આ પદ સેમ છે બે, જે આપણે ત્રીજું ઇક્વેશન જોયું આ પદ ને આ પદ બે સેમ છે, તો એની જગ્યાએ મારે શું લખી શકું ઝીરો લખી શકું, કેમ તો આ પદ ની બરાબર શું છે ઝીરો વત્તા, હવે આ પદ જોઈ લ્યો વી વાળું પદ, તો વી વાળું પદ અહીંયા છે આ વી છે, તો વી વાળું પદમાં એની જગ્યાએ શું છે એના બરાબર એક્સ છે, તો એના બરાબર એક્સ એટલે મારો જવાબ શું આવ્યો, જવાબ શું હોય મારો એક્સ, એટલે આપેલા પદ બરાબર એક જવાબ આવ્યો, એટલે આપેલા પદનું મેં સોલ્યુશન એટલે કે આ જે પદ થયું આ પદ બરાબર હું આ વસ્તુ લખી શકું છું, કયા પદ બરાબર આ પદ બરાબર, પછી તમારે આ પદની જગ્યાએ આ પદ બરાબર તમે આ વસ્તુ, કારણ કે આમાંથી આ વસ્તુ આપણે લખીએ એટલે એ પદ બરાબર હું એવી રીતના લખી શકું
એટલે આ મારું સોલ્યુશન થઈ ગયું, એટલે આપણે શું સોલ્યુશન થયું? તો આ માટે y બરાબર u વત્તા v પ્રૂફ થાય છે. સેટિસ્ફાય ઓફ ઇક્વેશન વન, સેટિસ્ફાય ઓફ ઇક્વેશન વન એટલે y બરાબર u વત્તા v આ ઇક્વેશનમાં મારે સેટિસ્ફાય થઈ જાય છે. પેઢી ખબર આવી રીતે તમારે દાખલા બધા તમારે આવી રીતના થિયરમની બધું પ્રૂફ કરવાનું થાય. એટલે આ લખી લો, પછીની ચર્ચા આપણે પછી કરીશું. હવે આગળ આપણે આવે છે ઓક્ઝિલરી ઇક્વેશન આવશે, એ ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. એટલે આવા દાખલાની આના ઉપરથી દાખલા આવશે એની તમારે પ્રેક્ટિસ કરતી રહેવાની.